ચાંચલપુર વિસ્તારમાં આવેલ મત્સ્ય કાંસ પાસેના ગંદકી મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માંજલપુર વિસ્તાર સ્થિત કબીર કોમ્પ્લેક્સ તેમજ ડોન બોસ્કો સ્કૂલની પાછળ આવેલી મત્સ્યા કાંસની આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. વિસ્તારના રહીશો જેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જે અંગે મહાનગરપાલિકામાં વારંવાર ગંદકીની, સાફ સફાઈની તેમજ દવાના છંટકાવ અંગે રજૂઆત કરી, છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી ન કરવામાં આવતા માંજલપુર વિધાનસભાના યુથ કોંગ્રેસના અધ્યક્ષ પાર્થ પટેલની આગેવાનીમાં રહીશો એકત્રિત થઈને પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારીને વિરોધ પ્રદર્શન હાથ ધર્યું હતું. ડોન બોસ્કો સ્કૂલની પાછળ આવેલો મત્સ્યકાસ માંજલપુરનો ખૂબ જ ગંદો વિસ્તાર છે. વારંવાર મ્યુનિસિપલ કમિશનરશ્રીને તેમજ VMCને આવેદન પત્ર આપ્યું છે કે તમે આ વિસ્તારની સાફ સફાઈ કરાવો તેમજ ગંદકી દૂર કરીને યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરો જેથી મચ્છરનો ઉદ્ભવ ના થાય તેમજ રોગચાળો ફેલાતો અટકે. અત્યારે આજુબાજુના લોકો ગંદકીથી એટલા ત્રાસી ગયા છે, દુર્ગંધ એટલી મારે છે, તેમ છતાં અને વારંવાર અમે લોકોએ આના અંગે મીડિયાના સાથી મિત્રોથી તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન પત્ર આપ્યું છે, પણ કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. બીજી વસ્તુ એ છે કે સામે ડોન બોસ્કો સ્કૂલ આવેલી છે, આ જ ગંદકીના લીધે ડોન બોસ્કો સ્કૂલના બાળકોનું પણ સ્વાસ્થ્ય પર આની વિપરીત અસર પડે છે. બીજી વસ્તુ એ છે કે આ એક બાજુ સરકાર સ્વચ્છ ભારતની વાતો કરે છે, સ્વચ્છતાની વાતો કરે છે, એક કદમ સ્વચ્છતા કી ઓર આવા સૂત્રોથી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે, તો શું સ્થળ ઉપર જઈને સાફ સફાઈ કરવાનો અધિકાર હક એમનો નથી? બીજી વસ્તુ અમારે એ જ કહેવી છે કે કોર્પોરેશન દ્વારા જે રીતે સાફ સફાઈ વેરો લેવામાં આવે છે તો એના માટે તમે સાફ સફાઈ કરો. તમે વેરો સાનો લો છો? જો તમે સાફ સફાઈ નથી કરી શકતા તો વેરો લેવાનો તમને કોઈપણ જાતનો અધિકાર નથી. એટલે અમારી મ્યુનિસિપલ કમિશનરશ્રીને માગણી છે કે જો તમારે વેરો જોતો હોય તો આ વિસ્તારની સાફ સફાઈ કરવી એ તમારી જિમ્મેદારી છે. એટલે અમારી વિનંતી છે કે આ વિસ્તાર જલ્દીથી જલ્દી તમે સાફ કરો અને યોગ્ય જંતુનાશક દવાનો ઉપયોગ કરો.